પાટણ જિલ્લાના રાધનપુર ખાતે રાધનપુર શહેર કોંગ્રેસ અને મહિલા કોંગ્રેસ દ્વારા સહી ઝુંબેશ હાથ ધરવામાં આવી. લોકોના વિચારો રજૂ કરવામાં આવ્યા. મારો જિલ્લો રાધનપુર જિલ્લો નવો જિલ્લો બનાવોની માંગણી સાથે આજરોજ શહેર કોંગ્રેસ પ્રમુખ ડોક્ટર વિષ્ણુ દાનઝુલા, મહિલા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જયાબેન સોની, રાધનપુર શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ જ્યોતિબેન જોશી અને અન્ય કોંગ્રેસના કાર્યકર્તાઓની ઉપસ્થિતિની અંદર રાધનપુર ખાતે સહી ઝુંબેશ હાથ ધરવામાં આવી. નવો જિલ્લો મારો જિલ્લો રાધનપુર જિલ્લો બનાવવાની માંગણી સાથે આજરોજ કોંગ્રેસ દ્વારા લોકોની સહીઓ લેવામાં આવી. લોકોની અંદર રાધનપુર જિલ્લો બને તેવી લાગણી અને માંગણી ઉઠવા પામી છે. આજરોજ રાધનપુરને જિલ્લો બનાવવા માટે મારો જિલ્લો રાધનપુર જિલ્લો આ સૂત્ર સાથે રાધનપુર વિસ્તારની પ્રજા રાધનપુર જિલ્લો બને તે માટે સહી ઝુંબેશ કરી રહી છે. હમણાં ગયા અઠવાડિયે વર્તમાનપત્રમાં રાજ્ય સરકારે એવી જાહેરાત કરી હતી કે 4 નવા જિલ્લા બનાવવા, એમાં રાધનપુરનું પણ નામ હતું. વર્ષો જૂની માગણી હતી આ વિસ્તારની. ભૌગોલિક દ્રષ્ટિએ આ વિસ્તાર જિલ્લો બનાવવા માટે બહુ જરૂરી હતો. ભૂતકાળમાં પણ ઘણા બધા પ્રયત્નો થયા હતા, પણ સમય સંજોગ અનુસાર સફળ થયા નહોતા. હવે રાજ્ય સરકારે જ્યારે આ ઇનિશિએશન લીધું છે ત્યારે આ વિસ્તારની પ્રજામાં ખૂબ જ ઉમળકો જોવા મળે છે. તમામ લોકો ખૂબ ખુશ છે કે રાધનપુરનો વિસ્તાર જિલ્લો બનવો જોઈએ. તમામ ભૌગોલિક અને સામાજિક દ્રષ્ટિએ અને આર્થિક વિકાસ જો કરવો હોય આ વિસ્તારનો તો રાધનપુર જિલ્લો બનવો જરૂરી છે. આ વિસ્તારના હજારો યુવાનો બેરોજગાર છે, ત્યારે એમને રોજી માટે બહાર જવું પડે છે. જો રાધનપુર જિલ્લો બને તો આ વિસ્તારને આવા યુવાનોને અહીંયા રોજગાર મળે, ઘણો બધો વિકાસ થાય, જમીનમાં વિકાસ થાય, ખેડૂતોનો વિકાસ થાય, અને સરહદી જિલ્લો હોવાને કારણે આ વિસ્તારમાં વિશેષ ધ્યાન આવવાને કારણે આ વિસ્તારનું સંરક્ષણની દ્રષ્ટિએ પણ ખૂબ જ મહત્ત્વ છે. રાધનપુરનું ખાસ મહત્ત્વ એ છે કે 50 કિલોમીટરની એરિયામાં લગભગ 6-7 તાલુકા આવે છે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલું બધું સારું છે. આ વિસ્તારમાં કંડલાથી પઠાણકોટ સુધી હાઈવે જાય છે, રેલવેની હારમાળ છે, અહીંથી પાલનપુરથી કરીને પોરબંદર સુધીનો નેશનલ હાઈવે છે, રાધનપુર જંકશન છે, રેલવેથી જોડાયેલું છે, નર્મદા કેનાલ આવી ગયેલી છે. પણ માત્ર જિલ્લો આવે તો આ વિસ્તારનો આર્થિક વિકાસ કરી શકાય. આર્થિક રીતે આ પછાત વિસ્તારને ખરેખર આ જરૂરિયાત છે અને આ પ્રજા આ સમાચાર જાણીને ખૂબ આનંદિત થઈ છે. આ સહી ઝુંબેશને કારણે અમે રાજ્ય સરકારને કહેવા માંગીએ છીએ, તમે ગમે એમ કરો પણ રાધનપુરને જિલ્લો બનાવો. એના માટે આ વિસ્તારની તમામ પ્રજા ખૂબ ખુશ છે અને એની મુહિમમાં આજથી આ જોડાયેલી છે. આ કારણ માટેથી અમે રાધનપુર શહેરમાં આજે સહી ઝુંબેશ કરી છે. આના પછી વારાઈ, સાંતલપુર, સમી તાલુકામાં પણ કરશું, થરામાં પણ અમે જઈશું. અને તમામ સરપંચશ્રીઓને વિનંતી છે, તમામ સામાજિક સંસ્થાઓને વિનંતી છે કે આ મુહિમમાં આપણે જોડાઈએ અને રાધનપુર જિલ્લો બને. બીજો કોઈ પણ જિલ્લો બને એમાં અમને વાંધો નથી, પણ રાધનપુર જિલ્લો બને એવી આ વિસ્તારની માંગણી છે. આ તમામ સમાજો આમાં સાથે છે, તમામ સંસ્થાઓ સાથે છે અને તમામ પ્રકારનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર રાધનપુર જિલ્લો બનાવવા માટે છે. તો રાજ્ય સરકારની અમારી વિનંતી છે કે આ મુહિમને તમે સફળ બનાવો અને રાધનપુરને જિલ્લો બનાવો. એ જ વિનંતી માટે અમે આજે અહીંયા એકત્રિત થયા છીએ.